તો તેના ઉપર સરકારે અને પોલીસ અધિકારી ખૂબ જ એક્શન લેવા જોઈએ. જી રુઝાનજી, જે પ્રકારે અહીંયા હવે આપણે ઘણી બધી આવી વાતો કે જે કદાચ ઇમોશનલી કનેક્ટ થાય તેવી કરી જ છે, પણ અત્યાર સુધી લાગતું નથી કે કોઈ પણ જગ્યાએ, સપોઝ એક ઘરની અંદર જ જો વાત કરીએ, કે કારણ કે યુવાન છે, જે છોકરો છે છોકરી છે, એને બાઇકનો શોખ હોય, એક્ટિવાનો શોખ હોય, તે અપાવતા હોય છે મા બાપ. હવે તો માતા પિતા એ પણ નથી જોતા મારા છોકરા પાસે લાયસન્સ છે કે નહીં, 18 વર્ષનો થયો છે કે નહીં, એ તો બધું બહુ નેવે મૂકી દીધું છે. બસ એને શોખ છે, 10મામાં પાસ થઈ ગયો, 12મામાં પાસ થઈ ગયો છે, એટલા માટે હવે તો મારો છોકરો જુવાન થઈ ગયો એટલે હવે એને બાઇક ચલાવવી જ પડશે, આ પ્રકારની મેન્ટાલિટી. પછી એક્સિડન્ટ થાય છે, કોઈ બનાવ બને છે, ઘણા બધા તો એવા પણ કિસ્સાઓ આપે પણ જોયા જ હશે કે કોઈ એવો ઘટના બને છે બહાર, તો બહારને બહાર જ એ રફાદફા કરી દેવાતી હોય છે. એટલે આ તમામ બાબતો જે છે, આટલો બધો ગેપ જે દેખાઈ રહ્યો છે, આવી સતત ઘટનાઓ દરરોજ ને દરરોજ બનતી રહે છે. રુઝાનબેન, ક્યાંક તો અટકવું પડશે અને કંઈક તો આનો નિવેડો લાવવો પડશે. આપણે પહેલા પેરેન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લઈએ. પેરેન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું છે, બે ચીજ તેમાં જાય છે. એક એ જાય છે કે લેટસ છોકરો દસમામાં આવ્યો યા 12મામાં આવ્યો, એને બધા ટ્યુશન ક્લાસીસ અલગ અલગ જગ્યાએ જવાનું, મેથ્સ વાળા, ફિઝિક્સ વાળા, યા સ્ટેટ, જે બી બધા ટ્યુશન ક્લાસીસમાં જવાનું હોય, એટલે બિચારો મમ્મી ક્યાં એવરી ટાઈમ લઈ જાય, યા બિચારો સાયકલ પર જાય તો થાકી જાય, તો એટલા માટે એને વ્હીકલ આપવામાં આવે છે. હવે એ ત્યારે જયારે વ્હીકલ, અને બીજું એવું બી હોય કે ભાઈ તું 10th માં સારા માર્ક્સ લાય તો તને બાઇક અપાવું કે એક્ટિવા અપાવું કે જે બધું અપાવું. અને ઘણી વાર ઘરમાં બી થાય કે આજ બાજુથી કઈ શાકભાજી લાવું છે તો છોકરાને કહે કે ભાઈ તું લેતો આ, એટલે પેલો ના પાડે કે સાયકલ પર તો હું નહીં જઉં, એટલે એવું કરે. યા ત્રીજું એવું થાય કે ભાઈ બાજુવાળાને પિંગ શું કહેવાય રાજુને મળી બાઇક, એટલે મારા છોકરાને મારા બાઇક આલી પડે. એટલે ધીઝ આર લોટ ઓફ ફેક્ટર્સ વિચ ગો બિહાઇન્ડ ઇટ. આજે આ વખતે મેં બહુ સરસ ચીજ વાંચી, થોડા દિવસ પહેલા પેપરમાં વાંચી, કે હવે કોલેજીસ વાળાઓએ રૂલ બનાવી દીધો છે કે તમે હેલ્મેટ વગર કોલેજમાં આવશો તો તમને અંદર એન્ટ્રી નહીં થવા દે. એટલે ધેટ્સ અ વેરી ગુડ રૂલ, કારણ કે અહીંયા સ્ટેટિસ્ટિક્સ કહે છે કે જેટલા લોકોએ હેલ્મેટ પહેરી છે તો ધેર આર ચાન્સીસ, 80+% ચાન્સીસ છે કે જે લોકો હેલ્મેટ પહેરે છે એને ઇન્જરી થાય છે, પણ એટલીસ્ટ એ એક્સપાયર નથી થઈ શકતા. એટલે એક પોઝિટિવ વાત, એવું નથી કહેતી કે ઇન્જરી નહીં થાય, ઇન્જરી તો 100% થશે, પણ હેલ્મેટ પહેરવાથી તમે એક્સપાયર નથી થતા, તમારી જાન બચી જાય છે. એટલે આ રહ્યો પહેલા પેરેન્ટિંગનો પોઈન્ટ, કે એટલે પેરેન્ટ્સ આ રીઝનોના લીધે છોકરાઓને જે બી વ્હીકલ અપાવે છે. હવે જયારે છોકરાના હાથમાં વ્હીકલ જાય છે, વી કેન અન્ડરસ્ટેન્ડ કે જયારે 15 વર્ષનો છોકરો હોય, 16 વર્ષનો છોકરો હોય, પેલા જુવાનીના જોશ હોય, બાજુવાળો ફૂરું ફૂરું કરતો હોય, તેને બી પૂરવાનું હોય, બે છોકરીઓ ફૂરું ફૂર કરે તો બે છોકરીઓ વધારે જોઈએ, એમાં એને ઇન્ટરેસ્ટ હોય ના, લેડીઝ એક્સેપ્ટ. એટલા માટે તો લગાડતો હોય, પછી આમ સેલ્ફીઓ પાડી હોય બાઇક ની ઉપર ને નીચે, પછી હજી પેલું સ્ટન્ટ વાળું તો હજી આવ્યું નથી, કે હજી પેલા પિક્ચર જ જોતા હોય, રેસ કે કયું પિક્ચર જોતું, ઝૂમ ઝૂમ બાઇક કરે, એટલે એવું બધું કરાવે. એટલે આઈ કેન સી, એમાં હું ના નથી પાડતી. કેમ ના નથી પાડતી? કારણ કે ધેટ ઇઝ ધેર એજ. અને કરે, અમે કોલેજમાં હતા, અમારા બાપાએ તો ગાડી આપી હતી, કારણ કે બાઇક પહેલાથી ઘરમાં ના જ હતી. અને મને પણ ઓફિસ પણ ગુડ પોઈન્ટ, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, કે ગુડ પોઈન્ટ એવું હતું કે અમને ઓફિશિયલી એક પેલા શું કે લર્નિંગ ક્લાસમાં મોકલ્યા અને ત્યાં લર્ન કરાયું. એટલે શું કે અમને વ્યવસ્થિત લર્ન, ભલે પછી જે ક્લાસમાં શીખવાડે એમાં અત્યારે તો નહીં પડતા, પણ એટલીસ્ટ વ્યવસ્થિત માણસ લર્ન કરી શકે કે ભાઈ આવી રીતે ગાડી ચલાવાય, યા જે બી બાઇક માં તો અનફોર્ચ્યુનેટલી કોઈ ક્લાસીસ નથી હોતા. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પણ શું છે કે મા બાપ ભૂલી ગયા છે કે આજની તારીખમાં બહુ હાઈટેક બાઇકો આવે છે, યા હાઈટેક ગાડીઓ આવે છે, જેમાં બધું આમ જોવા જઈએ તો ઓટોમેટિક છે. મોંઘી મોંઘી જે લક્ઝરી કાર છે તો એટલા હદ સુધી આવે છે કે તમે તો બચી જ જાઓ, બાજુ મારવાનું જે થવાનું થાય. મેં જોયું છે કે તમે 100% બચો, પણ પછી તમારા નસીબ ના હોય તો મર્સિડીઝમાં પ્રોબ્લેમ થાય, અલગ સ્ટોરી છે, આપણે અત્યારે એમાં ના પડીએ. પણ ધારા 90% ચાન્સીસ કે તમે એ ગાડીઓમાં બચી જાઓ, પણ બાર વાળો બિચારો છુંડાઈ જાય, એવી વર્ડ યુઝ કરું છું, છુંડાઈ જાય. કારણ કે જે રીતના પાવર સ્ટીયરિંગ આવે છે, જે રીતના એના બધા અલગ અલગ ફીચર્સ ને ફંક્શન આવે છે, એટલે હવે અત્યારે પ્રોબ્લેમ એ થયો છે કે આપણે આપણે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ આગળ ચાલી ગયા, પણ અનફોર્ચ્યુનેટલી આપણે જે આપણી જે બુદ્ધિ હોવી જોઈએ, સિવિલ સેન્સ હોવી જોઈએ, ટ્રાફિક સેન્સ હોવી જોઈએ, આપણી વિકસી નથી. એટલે જયારે આપણી સેન્સ વિકસી નથી એટલે આપણને એવું થાય છે. સી ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયન મેન્ટાલિટી ઇઝ ધેટ, ઇન્ડિયન મેન્ટાલિટી યુઝ કરતી, કારણ કે ફોરેનમાં આટલું મેં નથી જોયું એટલે કહું છું, ને આપણે ત્યાં જઈશું તો ત્યાં ડાયા થઈ જશે એ બી અલગ વાત. ઇન્ડિયન મેન્ટાલિટી કે ભાઈ આપણે જેને કે બસ બી આવતી હોય તો પેલો ટુ વ્હીલર ઘૂસી જાય, અરે બાપા એક કદાચ બસ વાળો બ્રેક બ્રેક ના મારતો તારી લાગી જવાની, પણ એ ના સમજે કે સમજે કે બસ વાળાની બ્રેક વાગવાની જ વાગવાની છે. ભાઈ ઘણી વાર બસ વાળાની બ્રેક નથી લાગતી, પેલો ઘૂસેલો હોય અંદર, એકચ્યુઅલી ઘૂસેલો હોય, માંડ માંડ અગર લાગે તો લાગે, ને પછી બસ ડ્રાઈવર અલગ મૂડમાં હોય તો પછી જરો થઈ જાય છે. ડ્રાઈવર બોલો, પર્સનલ ડ્રાઈવર બોલો,
બોલો તો આપણે એ બી નથી જોતા કે એ ડ્રાઈવર, કારણ કે બિચારો ભણેલો ગણેલો બી નહીં હોય, એના ઘરમાં એના કઈ કક્કાસ હોય, એનું મેન્ટલ સ્થિતિ વ્યવસ્થિત આપણે ના આપી દઈએ, આપણે બી બે ગાળો આપીને એને ડ્રાઈવ કરવા કહેતા હોઈએ, એટલે પ્રોબ્લેમ શું થાય કે એટલું પ્રેશરમાં હોય, ડિપ્રેશન બોલો યા ફ્રસ્ટ્રેશન બોલો કે જે બી બોલો, એટલે એ બી હંકાવતો જાય અને એનો કદાચ એનો ઘરનો ગુસ્સો કદાચ સ્ટીયરિંગ વ્હીલ પર નીકળે, એક્સેલરેટર પર નીકળે અને એમાં એક્સિડન્ટ તો થાય. રાઈટ, એટલે ઘણા બધા કારણો છે અહીંયા સુનિલજી. બીજું